नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनू स्वागत करूँ छू मारी चैनल मा। मित्रों, सफल लग्न ए नथी के जेमा सर्व गुण संपन्न जोड़ू लग्न ग्रंथि थी बंधाय छे। मित्रों, सफल लग्न तो ए छे जेमा पति पत्नी एक बीजाना तफावतो अने मतभेदों में खुशीओ शोधी ले छे। दोस्तों, आज जे वात करवी छे ते सांभळीने कदाच तमने थशे के शू खरेखर आवुं होवुं जोईए, अने जो होवुं जोईए तो पछी आपणे सौ जाणता होवा छतां केम आ वस्तुने अपनावता नथी, एवी शू वात छे? तो चालो जाणीए। लग्न विधि शरू थवामां बस હવે થોડો જ સમયની વાર હતી। વરરાજા અને દુલ્હન બંને તૈયાર થઈ ચૂક્યા હતા। લગ્ન નક્કી થયા અને લગભગ 8 મહિના જેવો સમય થઈ ચૂક્યો હતો। વરરાજા અને દુલ્હન બંને એકબીજા ખુશ હતા। એ બંનેના પ્રેમ લગ્ન થવાના હતા અને બંનેના પરિવાર તરફથી રાજી ખુશીથી મંજૂરી પણ મળી ગઈ હતી। તેઓ બંને ખુશ હતા। 8 મહિના પહેલા જ સગાઈ કરી હતી અને આજે લગ્ન થવાના હતા। બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા, કોલેજમાં સાથે ભણતા હતા, ત્યારે જ એકબીજા વચ્ચે દોસ્તી થઈ અને સમય જતાં આ દોસ્તી ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ હતી। લગ્નની તૈયારીઓ પણ બંને સાથે વિચારીને જ કરી હતી, કયા પ્રસંગ ઉપર શું પહેરવું, કયો ડ્રેસ કોડ રાખવો વગેરે બધું જ યુગલે સાથે મળીને નક્કી કર્યું હતું। વિધિનો સમય થઈ ચૂક્યો હોવાથી વરરાજો અને દુલ્હન બંને સજીને એકબીજાની સમક્ષ ઊભા રહી ગયા હતા। વરમાળા પહેરાવવાની જ રાહ જોવાઈ રહી હતી। બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી એટલે બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા, પરંતુ અચાનક જ વરરાજો નીચે નમીને વહુને પગે લાગ્યો। ત્યાં હાજર રહેલા બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, ઘણા લોકો હસવા લાગ્યા। એવામાં લગ્નમાં હાજર રહેલા એક વડીલે ત્યાં નજીક આવીને વરરાજાને સહજતાથી પૂછ્યું, કેમ બેટા, તે આવું કેમ કર્યું? આ પ્રશ્ન સાંભળીને ત્યાં શાંતિ છવાઈ ગઈ। બધા લોકો વરરાજાના જવાબની જાણે રાહ જોઈ રહ્યા હોય એ રીતે તેની સામે જોવા લાગ્યા। વરરાજાએ ઊભા થઈને જવાબ આપતા કહ્યું, આ બીજું કોઈ નહીં પરંતુ આ એ જ છે જે મારા માતા પિતાનું સન્માન કરશે અને તેઓની સેવા કરવામાં પણ કંઈ બાકી નહીં રાખે, મને પણ હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરશે, મારા વંશને આગળ લઈ જશે, મારા ઘરની લક્ષ્મી પણ એ જ કહેવાશે, ડિલિવરી વખતે અમારા બાળક માટે તે મૃત્યુનો સ્પર્શ થાય ને તો સ્પર્શ કરીને પણ બાળકને જન્મ આપશે, આ મારા ઘરનો દીપક છે, એ જેવું વર્તન કરશે તેના વર્તનથી જ સમાજમાં મારી ઓળખ થશે, ગમે તેવા ખરાબ સમય કે મુશ્કેલીઓના સમયે એ મારી બાજુમાં ઊભી રહેશે, તેના દરેક સગાઓથી દૂર થઈને તે મારી પોતાની બનીને રહેશે, એ જો આટલું બધું કરી શકે તો શું આપણે થોડો આદર એનો ન કરી શકીએ, એને થોડો આદર ન આપી શકીએ? અને જો સ્ત્રીઓને પગે લાગવાથી આ દુનિયા મારી ઉપર હસતી હોય ને તો દુનિયાથી મને કોઈ જ પડી નથી, માત્ર એક જ શ્વાસમાં અટક્યા વગર આટલું બધું વરરાજાએ કહી દીધું એટલે ત્યાં હાજર રહેલા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને અમુક જ શબ્દમાં તેણે આજે ઘણું બધું સમજાવી દીધું હતું। જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો મિત્રો, દરેકે દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીમાં કોમેન્ટ કરીને જણાવજો કે શું આ મંડપમાં બધાની વચ્ચે જ તેની થનાર પત્નીને એ ભાવિ પતિ એને પગે પડ્યો તે યોગ્ય હતું, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। આભાર।